નમસ્કાર મિત્રો, ઓસ્કાર એવોર્ડ વિશે કોને ખબર ન હોય, ઓસ્કારમાં નોમિનેટ થવું એ જ બહુ મોટી વાત છે. પરંતુ ઓસ્કાર એવોર્ડ ત્યારે જ જીતી શકાય જ્યારે મૂવીના ડિરેક્ટર અને તમામ એક્ટરે પોતાનો જીવ રેડી દીધો હોય અને મૂવી સમાજને કંઈક મેસેજ આપતી હોય. તેવા સરસ મજાના ટોપ 12 ઓસ્કાર મૂવીના કલેક્શન સાથે તમારી સમક્ષ હાજર થયો છું. તમામ મૂવી હિન્દીમાં અવેલેબલ છે, ક્યાંથી જોવા તેના માટે વિડીયો પૂરો જુઓ. ફરીવાર મિત્રો, ગુજ્જુસ મૂવી ફેન ક્લબના આપનું હાર્દિક સ્વાગત કરું છું. નંબર 1, ધ પેરેસાઇટ, 2019માં આવેલી પિક્ચર. મૂવીમાં એક ગરીબ કોરિયન પરિવાર પાસે કામ હોતું નથી, પરંતુ કેવી ચાલાકીથી આખા પરિવારને કામ મળે છે અને પછી કેવી રીતે અજાણ્યા બનીને એક સાથે એક ઘરમાં રહે છે. પિક્ચર એક જોરદાર થ્રિલર સાથે આગળ વધશે. મૂવીમાં ગરીબ લોકો અને અમીર લોકો વચ્ચેની વિચારધારાઓ દર્શાવવામાં આવી છે. નંબર 2, ફોર્ડ વર્સિસ ફરારી, 2019માં આવેલી પિક્ચર. 1960ના સમયમાં ફોર્ડ અને ફરારી વચ્ચે સ્પોર્ટ્સ કાર બનાવવા માટે બહુ મોટી હરીફાઈ ચાલતી હોય છે. તેમાં ફોર્ડ ફરારીને પછાડીને કઈ રીતે આગળ વધે છે તે આ મૂવીની અંદર બતાવેલું છે. આ મૂવીમાં બે લેજન્ડરી એક્ટર એટલે કે મેટ ડેમન અને ક્રિશ્ચિયન બેલ એકસાથે જોવા મળશે. નંબર 3, 2019માં આવેલી પિક્ચર જોજો રેબિટ. મૂવી વોર ડ્રામા અને કોમેડીથી ભરપૂર છે. મૂવીની અંદર એક છોકરાને હિટલરનો બહુ મોટો ફેન બતાવેલો હોય છે, પરંતુ લાસ્ટમાં કંઈક એવી ઘટનાઓ થાય છે જે હિટલરનો વિરોધી બની જાય છે. શા માટે વિરોધી બની જાય છે એના માટે મૂવી તમારે જોવું પડશે. નંબર 4, જોકર, 2019માં આવેલી પિક્ચર. મૂવીમાં બે અલગ અલગ સોસાયટી વિશેની વાત કરી છે, જે પૈસાવાળા લોકો અને બીજા ગરીબ લોકો, જેમાં ગરીબ લોકોને કેટલો સ્ટ્રગલ કરવો પડે છે અને તેના લીધે તે કઈ રીતે ક્રિમિનાલિટી તરફ આગળ વધે છે તેના વિશેની આ મૂવીમાં વાત કરી છે. મૂવીમાં જોઆકિન ફિનિક્સને બેસ્ટ એક્ટરનો ઓસ્કાર મળેલ છે. નંબર 5, ધ શેપ ઓફ વોટર, 2017માં આવેલી પિક્ચર. મૂવીમાં એક છોકરી કે જે બોલી શકતી નથી હોતી, સમાજ તેને તરછોડતો હોય છે, તેની મુલાકાત એકવાર એક વિચિત્ર જીવ સાથે થાય છે, પછી તેની સાથે દોસ્તી અને પ્રેમ પણ થાય છે. મૂવી આગળ થ્રિલર એક્ટિવિટી સાથે આગળ વધે છે અને પછી શું થાય છે તેના માટે મૂવી તમારે જોવું પડશે. નંબર 6, 3 બિલબોર્ડ્સ આઉટસાઇડ અબેઇંગ મિસોરી, 2017માં આવેલી પિક્ચર. મૂવીમાં એક છોકરીની મા પોતાની દીકરીના રેપ અને મર્ડરના ગુનેગારને પકડવા માટે પોલીસ અને સમાજ સાથે કઈ રીતે બાદ ભીડે છે તે આ મૂવીની અંદર બતાવેલું છે. 3 હોર્ડિંગ્સની મદદથી તે પોલીસને કઈ રીતે ચેલેન્જ આપે છે તેના માટે તમારે મૂવી જોવું પડશે. નંબર 7, મેડમેક્સ ફ્યુરી રોડ, 2015માં આવેલી પિક્ચર. જો તમારે બીજી જ દુનિયાના ઇમેજિનેશનમાં જવું હોય તો આ મૂવી તમારે જોઈ લેવી. ન્યુક્લિયર બોમ્બના એટેક પછી દુનિયાનો કઈ રીતે વિનાશ થવાનો હોય છે અને માણસો બચે છે તે કેવા પ્રકારના હોય છે તે આ મૂવીની અંદર બતાવેલું છે. મૂવીની અંદર એક્શન, વિઝ્યુલાઇઝેશન ઇફેક્ટ અને અલગ પ્રકારના વાહનો અને હથિયારોથી ભરપૂર છે. મૂવી જોજો, મજા આવશે. નંબર 8, 12 યર્સ અ સ્લેવ, 2013માં આવેલી પિક્ચર. મૂવી સત્ય ઘટના ઉપર આધારિત છે. 1853ના સમયની અંદર અમેરિકન લોકો આફ્રિકન લોકો સાથે કઈ રીતે કુવ્યવહાર કરતા હતા અને ગુલામ બનાવીને યાતનાઓ આપતા હતા તેના ઉપર આધારિત પિક્ચર છે. મૂવીની અંદર સોલોમન નોર્થપ નામનો વ્યક્તિ ખોટી રીતે ફસાઈ જાય છે અને પોતાના 12 વર્ષ કઈ રીતે યાતનાઓમાં કાઢે છે તે આ મૂવીની અંદર બતાવવામાં આવેલું છે. નંબર 9, ધ હર્ટ લોકર, 2008માં આવેલી પિક્ચર. મૂવી બોમ્બ ડિફ્યુઝન થીમ ઉપર આધારિત છે. મૂવીની અંદર બોમ્બ ડિફ્યુઝન કરતી સ્ક્વેડ ઇરાકમાં જાય છે અને કઈ રીતે વિશ્વનું અઘરામઘરું કામ કરે છે તે આ મૂવીની અંદર બતાવેલું છે. મૂવીમાં બોમ્બ ડિફ્યુઝન કરતા લોકોની જિંદગી કેવી હોય છે તે પણ બતાવેલી છે. નંબર 10, ક્રેશ, 2004માં આવેલી પિક્ચર. લોસ એન્જલસમાં 9/11ના હુમલા પછી અમુક સ્ટ્રેન્જર માણસો અને ફેમિલી વચ્ચે ક્લાસ, જાતિ અને જેન્ડરના લીધે ઘર્ષણ થાય છે અને અમુક હરીફાઈ થાય છે. આ મૂવીમાં અલગ અલગ પ્રકારના લોકોની મનોવૃત્તિ પણ દર્શાવેલી છે. મૂવીનું ડિરેક્શન જોરદાર છે. મૂવી જોજો, બહુ મજા આવશે. નંબર 11, મિલિયન ડોલર બેબી, 2004માં આવેલી પિક્ચર. એક ગરીબ ઘરની છોકરી જેને બોક્સર બનવાનું જુનૂન હોય છે અને તે કેવી વિકટ પરિસ્થિતિમાંથી પણ આગળ વધી અને જોરદાર બોક્સર બને છે, પરંતુ પાછળની લાઈફમાં તેને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે આ મૂવીની અંદર બતાવેલું છે. મૂવીમાં છોકરીનો ટ્રેનર ફ્રેન્ક એ જ આ મૂવીનો ડિરેક્ટર છે, ક્લાયન્ટ ઇસ્ટવુડ, કે જેને હોલિવૂડની અંદર ખૂબ જ સારી મૂવી બનાવેલી છે. નંબર 12, ધ પિયાનિસ્ટ, 2002માં આવેલી પિક્ચર. બીજા વિશ્વયુદ્ધ સમયે પોલેન્ડમાં જર્મનીનું શાસન હોય છે. તે દરમિયાન એક યહૂદી વ્યક્તિ કે જે પિયાનો વગાડતો હોય છે તેના ઉપર કેવી કેવી યાતનાઓ આપવામાં આવે છે અને કેટલું દુઃખ સહન કરવું પડે છે, લાસ્ટમાં તે વ્યક્તિ કઈ રીતે બચે છે તેના માટે આ તમારે મૂવી જોવું પડશે. મૂવીની અંદર હિટલરની ક્રૂરતા દેખાડેલી છે. મિત્રો, તમામ મૂવી હિન્દીમાં અવેલેબલ છે.
मारा YouTube ना डिस्क्रिप्शन ने अंदर टेलिग्राम चैनल ने लिंक आपेली छे तेना ऊपर क्लिक करी मारी टेलिग्राम चैनल ने ज्वाइन करी दियो। जो वीडियो गमो होय तो लाइक करो शेयर करो आवनारा वीडियो माटे मारी चैनल ने सब्सक्राइब करो तमारा तरफ थी कोई सजेशन होय तो कमेंट नी अंदर जणावो। नवा वीडियो साथे वळी पाछा मळीशुं। त्यां सुधी जय जय गरवी गुजरात मित्रों।